तो वैसे आगर जी ने जो ये एमसीक्यू नंबर आठ एक साधी रीते कहू तो आपने जब एमएलटी एमएलटी सरखा था एना जीव छे पण एक नव छे जेम के एक मोटर पावर चलो कई भौतिक राशि अपाई छे पावर तो जे भौतिक राशि होय एनो पारिमाणिक सूत्र मोढे होवो जोईए पावर नु बीजुं नाम कार्य त्वरा पारिमाणिक सूत्र एम वन एल टू टी माइनस थ्री जे आपणने याद छे હવે કામ એ સ્ટાર્ટ થાય કે જે આપ્યું છે એને પહેલા કન્વર્ઝન તરીકે લખી દો જેમ કે અહીં સાઈડમાં તેની માટે લંબાઈનો એકમ અડધો થાય લંબાઈનો એકમ એટલે એલ ટુ પહેલા કરતા અડધો થાય ડન દળ બહુણું થાય તો દળ એટલે એમ ટુ બહુણું થાય અને સમય પણ બહુણું થાય સમય એટલે ટી ટુ બમણો થાય હવે જોજો આની અંદરથી કેવું કન્વર્ટ કરું છું સૌથી પહેલા કે જો નવો એકમ જોઈતો હોય તો નવા એકમ માટે આવું એમએલટી લખી દેવાનું ઘાત લખી દેવાની ખા સમજો એમએલટી ઘાત અને નવ એટલે બીજા નંબરનું તો આવું લખાય એમ વન L1 T1 ભાગ્યા ચલો M2 L2 T2 ડન હવે કિંમત મૂકવાનું ચાલુ કરજો તો દરેકમાં 1 upon 2 જોઈએ તો આમાંથી પહેલા ડિસાઈડ કરો કે સપોઝ L1 upon L2 લાવવા જઈએ ફરી તો L1 by L2 એટલે 2 ઉપર એટલે ઇઝ ઇક્વલ ટુ 2 હવે મારે નથી બોલવાનું તમને આવડી જવું જોઈએ કે જો M1 upon M2 લાવવા જઈએ M1 upon M2 શું આવશે બેટા 1 by 2 થર્ડ વન જો આની ઉપરથી T1 upon T2 લાવવા જોઈએ તો 1 by 2 બસ ત્રણ વેલ્યુ આવી ગઈ છે કિંમત મૂકી દો તો M1 upon M2 કેટલી વેલ્યુ છે 1 by 2 એની કેટલી ઘાત 1 L1 by L2 ચલો L1 by L2 બે તો બે એની કેટલી ઘાત છે બે ઘાત તો બે ઘાત T1 by T2 T1 by T2 ની કેટલી ઘાત છે 1 by 2 કેટલી ઘાત છે માઇનસ 3 હવે આને યોગ્ય રીતે લખીએ જેમ કે આને 1 by 2 જ લખવાનું ચલો 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 માઇનસ 3 છે ઉલટાઈ દો તો પ્લસ 3 એટલે 1 2 3 કોઈને કન્ફ્યુઝિંગ થાય કે સારું મેં સાચું લખ્યું ખોટું લખ્યું તો એની માટે હું ફરી કહી દઉં કે આ બે આના અને આ ત્રણ આના કેટલી વસ્તુ કટ થાય છે તો બે બે કટ 1 2 3 4 તો આનું ગણીએ તો 2 ની 4 ઘાત ગણતરી કરો 2 2 4 2 8 2 16 તો નવો એકમ કેટલો મળે 16 ગણો કેટલા ગણો 16 ગણો તો ઓરિજિનલ પાવર કેટલો આપ્યો છે આપણને P1 200 તો આન્સર આની ઉપરથી લખાય કે P2 બરાબર 16 ગણો P1 16 એમ ગાય ચલો P1 ની વેલ્યુ કેટલી આપી છે 200 તો આપણો જવાબ આવ્યો 3200 વોટ અથવા 3200 એકમ તો આન્સર કોઈ જગ્યાએ 3200 આવે છે યસ તો 3200 રાઈટ આન્સર કે નવો જે એકમ આવશે એ 3200 હશે ફરી વાત કે આખો દાખલો અઘરો નથી ખાસ તમારે આ શીખવાનું કે જ્યારે નવો એકમ શોધવો તો તો 1 ભાગ્યા 2 એટલે કે પહેલું ભાગ્યા બીજું સરખામણી કરી ઘાત લાયા છેદ ઉડાડ્યા આટલા ગણું મળ્યું અહીંથી કન્વર્ટ કર્યા તો તમને એક એમસીક્યુ પૂછું આજ પણ ખાલી અહીંયા ચેન્જીસ કરું છું બમણાની જગ્યાએ ચોથા ભાગનું શબ્દ યાદ રાખજો ચોથા ભાગનું તો આની માટે શું આન્સર આવે બાકી બધું જોઈએ આપણે આવડશે તો એમસીક્યુ નંબર 8 તો હવે આ પછીનો એમસીક્યુ એટલે કે આ એમસીક્યુમાં આપણને ચોક્કસ એકમ આપ્યા છે
અને આપણે એનું કંઈક શોધવાનું છે. જેમ કે લંબાઈ માટે આપણને આપ્યું છે 1 મીટર, દળ માટે આપણને આપ્યું છે, દળ એટલે એમ 1 કિલોગ્રામ, બળનો એકમ એટલે કે એફ આપણને આપ્યું છે 1 kgWT. જો ખબર ના પડે તો આની જગ્યાએ આપણને હિંટ સ્વરૂપે અહીં આપ્યું છે 9.8 ન્યૂટન. તો સૌથી પહેલા શોધવાનું શું છે, જુઓ તો શોધવાનું છે સમય, ધેટ મીન્સ ટી આપણને ખબર નથી. તો આપણે એક કામ કરીએ, પેલા બળનું પારિમાણિક સૂત્ર વિચારીએ. ચલો બળનું પારિમાણિક સૂત્ર આપણને આવડે કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ વન એલ વન ટી માઇનસ ટુ, રેડ. હવે ટી ના કરતા બનાવો છે તો થોડુંક વ્યવસ્થિત લખું. આ માઇનસ ટુ ને કાઢી છેદમાં લખીએ તો મિનિંગ સરખું જ થાય. યસ, આ ઉપર એફ નીચે, ધેટ ઇમ્પ્લાઇઝ ટી ટુ ઇઝ ઇક્વલ ટુ એમ વન એલ ટુ એફ નીચે. ટી સ્ક્વેર છે એટલે ટી એટલે અંડરરૂટ, આ બધું લખવાનું. હવે કિંમત મૂકવાની છે એમ વન. ચલો એમ વન ની વેલ્યુ કેટલી છે, 1, તો 1. એલ લેન્થ કેટલી આપી છે, 1, 1 નો સ્ક્વેર. અને એફ, એફ ની વેલ્યુ કેટલી છે, 9.8. તો હવે સાદરૂપ આપીએ તો આવું લખી શકે અંડર રૂટ 1/9.8. સમય, તો સમય નો એકમ શું થાય, સેકન્ડ. તો ફાઇનલી આપણો આન્સર ટી બરાબર 1/√9.8 સેકન્ડ. આવો કંઈક મળતો આવો જોઈએ. હવે ઓપ્શનમાં જુઓ કે શું આવો ઓપ્શન ક્યાંય આવે છે. યસ, તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. તો આ પ્રમાણે આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. હવે તમારી માટે આ જ એમસીક્યુ પણ થોડું ટ્વિસ્ટ કરું છું. આની અંદર મારે સમય, હું એવું કહી દઉં કે સમય બરાબર 1 મિનિટ હોય તો તમારે દળ શોધવાનું, બાકી બધું એમ એમ એફ એમ ના એમ. પણ સમય મેં આપ્યો છે અને દળ તમારે શોધવાનું. હવે તો આ છે એમસીક્યુ નંબર 9.